કલમ ને મળ્યો અવાજ. નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઇલી અપડેટ્સ. નમસ્કાર, નોબત યુટ્યુબના આંગણે આજે ફરી એક વખત આપ સૌનું સ્વાગત છે. આપણી વચ્ચે આજે એક એવા શાયર છે જેની બે લાઈન કહીને મારે આજના આ ઇન્ટરવ્યૂનો ઉઘાડ કરવો છે કે હવાનો હાથ જાલીને રખડતા આવડી ગયું છે, હવાનો હાથ જાલીને રખડતા આવડી ગયું છે, મને ખુશ્બુની રગ પકડતા આવડી ગયું છે. જેને ખુશ્બુની રગ પકડતા આવડે કે પાણીના પરપોતાને અડતા આવડી ગયું હોય ને, એવા શાયર બીજું કોઈ નહીં, ગુજરાતી ભાષાના અને ઉર્દુ ભાષાના પણ એક એવા શિરમોર નામ આપણી વચ્ચે નોબતના આંગણે આજે ઉપસ્થિત છે. ખલીલ ધનતેજવી સાહેબ, વેલકમ સર. ખલીલભાઈ આપણી વચ્ચે છે અને ખલીલભાઈ, આજે જામનગર ખાતે તમે ટી પોસ્ટના એક મુશાયરા અને મેં એક દીવાને ખાસ નામના કાર્યક્રમમાં આવ્યા છો વિદેહી એન્ટરટેનમેન્ટના આમંત્રણથી. તો કેવું લાગી રહ્યું છે? જામનગર તો વારંવાર તમે આવતા હો છો, નોબત મેઘધનુ ફેસ્ટિવલમાં પણ આવી ગયા છો, તો જામનગર કેવું લાગી રહ્યું છે? જામનગર સાહેબ, જામનગરનું ઓડિયન્સ સારું છે, સમજદાર ઓડિયન્સ છે. ટાઉન હોલ ખાતે બે કાર્યક્રમમાં તમે રીતસર આખો મુશાયરો લૂંટી લીધેલો, મને યાદ છે. બંને વખત હું ત્યાં હતો, એક કથા અને કવિતામાં તમે આવ્યા હતા અને નોબત મેઘધનુમાં. ખલીલભાઈ, અમારા જેવા યુવાનો તો તમારા ફેન છે, તમારી તમારી ગઝલો અમે અને મારા જેવા સંચાલકો વાપરતા પણ હોઈએ છીએ નિયમિત, અને તમારા લખેલા શબ્દોની તાળીઓ અમે ઉઘરાવતા હોઈએ છીએ. ત્યારે મારે થોડા જુદા પાસાની વાત કરવી છે તમારી સાથે. તમે અત્યારે 84 છો, વડોદરાથી આવ્યા છો આજે મુશાયરામાં બોલવા, અને તમારી સાથેનો જે શાયર છે ઝુબેર અલી તાબિશ, એ 20માં છે, 20ના દોરમાં હશે, છઠ્ઠી પેઢી, તો એ છઠ્ઠી પેઢી છે. તો તમે એના વિશે થોડી વાત કરો કે તમે ક્યારથી, કેટલા વર્ષોથી વાંચો છો? તમે મને લાગે છે મરીઝ સાહેબ અને એ બધા સાથે કવિતાઓ વાંચી છે, ગઝલો વાંચી છે. મરીઝ, શૂન્ય, અમૃત ઘાયલ, બરકત અલી વીરાણી, બેપામ, એ પેઢી સાથે હું યંગ હતો એકદમ જુવાન. એના પછી અમારી પેઢી આવી મારી, એટલે હું, ચીનુ મોદી, મનોજ કંડેરિયા, આદિલ, આ બધા અમે આવ્યા, એ બીજી પેઢી. ત્રીજી પેઢીમાં ઉદયન ઠક્કર, શોભિત દેસાઈ, એ બધા ત્રીજી પેઢીમાં આવ્યા. ચોથી પેઢીમાં પાછા હિતેન આનંદપરા અને રહીશ મણિયાર, મુકેશ જોશીને આગળ. પછી પાંચમી પેઢીમાં ભાવેશ ભટ્ટ ને પેલું અનિલ ચાવડા, ભાવેશ ભટ્ટ, આ બધા પેઢીમાં. હવે પાછા છઠ્ઠી પેઢીમાં બીજા આવે છે નવા છોકરા, અને તમે એમની સાથે અત્યાર સુધી બધા બદલાઈ ગયા, હું નથી બદલાયો. વાહ વાહ વાહ, તમે ત્યાં જ છો અને લગભગ 50 વર્ષની સફર છે ભાષા સાથે, કવિતા સાથે. ત્યારે તમે આ તરફ આવ્યા કઈ રીતે એ અમારે જાણવું છે, કે તમે ગઝલ લેખન તરફ કઈ રીતે વળ્યા? એ મને સમજાતું નથી ઘણી વાર, તો કોઈક વાર આ બહુ અઘરો સવાલ છે. પણ હું તમને એમ કહું કે શરૂ ક્યાંથી થયું, કેમ થયું એ નહીં કહું તમને. મારા ગામમાં 5000 વર્ષ પહેલાં બી કોઈ સાહિત્યકાર જન્મ્યો નહોતો, કોઈ કવિ કે કોઈ સાહિત્યકાર. અને હું હતો ત્યારે બી કોઈ સમકાલીનમાં નહોતું કે એને જોઈને દેખા દેખી મેં, હા, અથવા તો કોઈને આપણે ઇમ્પ્રેશન કે પ્રભાવમાં હોય એવું કશું નહોતું. સાહિત્ય આ કહીએ ને અમારા ગામને, પૂછીએ કે એટલે શું, ખાલી સાહિત્ય શબ્દ પૂછીએ ને તો ગામના લોકોને થાય કે આ એટલે શું એમ. ગામ છેવાડાનું, ધનતેજ ગામ મારું, મારા ગામનું નામ ધનતેજ, એટલે હું ધનતેજ વી લખાવું છું. આમ મૂળભૂત હું ખેડૂત છું. ઓકે, ખેડૂત, ખેતી, ખેતરમાં. અને 21 વર્ષ સુધી ખેતરમાં જે પ્રકારની મજૂરી કરવી પડતી હોય એ બધી જ કરી છે મેં, કોઈ વિષય બાકી નહીં મજૂરી કરવામાં ખેતરમાં. અને ઢોર બી ચાર્યા છે, ચાર વાળી છે, માથે ચારનો ભારો લઈને આવ્યો છું. આ બધું એ થયું કારણ કે ભણતર 4 ધોરણ સુધી હતું મારું. અમારા ત્યાં સયાજીરાવ ગાયકવાડની શાળા, એ વખત રિવાજ એવો હતો કે શાળા ત્યાં લાઇબ્રેરી, એટલે ભલે 4th-4th ધોરણ હતું પણ લાઇબ્રેરી હતી ત્યાં. એ વાંચવાનો શોખ નહીં મને, 4 ધોરણ એટલે 12 વર્ષની ઉંમરે સ્કૂલ છોડી દીધી મેં શાળા, અને પછી ખેતીમાં લાગી ગયો. 21 વર્ષ 20 વર્ષ સુધી મેં ભણેલું ભૂલી ગયો, અને 21મા વર્ષે વળાંક આવે છે આ. અને પછી પહેલી પંક્તિ જ્યારે મારા મગજમાં આવે છે ત્યારે મારી હાથમાં કલમ નહીં, દાતરડું હતું. હું ખેતરના છેડે 4 વર્ષ થતો ને પંક્તિ આવી એમ.
એટલે ત્યાં કલમ કે કાગળ તો હોય જ નહીં, એટલે ત્યારથી મોઢે કરી લેવાની પેલી આદત પડી ગઈ છે પહેલેથી જ. આમ લખતો ગયો લખતો ગયો અને ચાર મિત્રોને સંભળાવતો ગયો હું, બીજા કોઈ જાણે નહીં, ચાર મિત્રો અને એમને ગમે, એમને આ કે આપણને મજા આવે, બીજું કોઈ નહીં. એટલે પછી લખવાનું ચાલુ ગયું. દાદાને મેં પહેલી વાર એક સંભળાવી, મને કહે કોણે લખ્યું આ? મેં કહું મેં ના, મને કહે ક્યાંથી લાવ્યો? મેં કહું આ મારું જ છે, મારી સામે જાતે બીજું એવું લખી આવ્યો. ક્યાં વાત, આવો જ પ્રસંગ કૈફી આઝમીના જીવનમાં બન્યો છે એ ખ્યાલ છે ને? નાના કૈફી આઝમીએ એક ગઝલ લખી બહુ નાની ઉંમરે, અને એના પરિવારમાં વાંચી સંભળાવી, એ તો સાહિત્યનો પરિવાર. ત્યારે એને એમ કહેવામાં આવ્યું હતું કે આ તે આ લખ્યું હોય તો અત્યારે જ આ વિષયના બીજા શેર બહાર જઈને લખીને આવો. એવો જ પ્રસંગ તમારાને બહુ મજા આવી જાણીને. આપણે ઘણા જ ને સાહિત્યકારો આમ સુષ્ઠુ રીતે બોલતા હોય કે શબ્દની ખેતી કરીએ, એને તમે તો શબ્દ સહ ખેતી કરતાં કરતાં શબ્દ તમને આવ્યા છે એવી વાત તમે કરી. અને ખલીલભાઈ બહુ ઓછા લોકોને ખ્યાલ છે, ખલીલ ધનતેજવી એક પ્રસિદ્ધ સાહિત્યકાર, કવિ, ગઝલકાર તરીકે લોકપ્રિય છે ત્યારે બહુ ઓછા લોકોને ખ્યાલ છે કે તમારો ફિલ્મ સાથેનો પણ નાતો રહ્યો છે, તમે ફિલ્મો બનાવી છે, એની વાત થોડા અમારા નોબતના દર્શકોને શેર કરો. ફિલ્મ સાથે નાતો એ રીતે થયો કે હું બરોડા પત્રકાર થયો પહેલાં તો, દૈનિક એટલે પોલિટિકલ જર્નાલિસ્ટ તરીકે, અને એમાંથી મને ફિલ્મ જર્નાલિઝમ તરફથી ઓફર આપી. એટલે એ છાપવું થાય તે મારે 3 દિવસ અઠવાડિયામાં એક હીરો એક હિરોઈનનો ઇન્ટરવ્યૂ દર અઠવાડિયે આ જોઈએ, મારે ગમે ત્યાં તમે રહો એમ, આ 3 આ જોઈએ હીરો હિરોઈન. હવે હીરો હિરોઈન હોય તો મુંબઈ જવું પડે, તે વખતે ગુજરાતમાં કશું હતું નહીં એ વખતે 70ની આસપાસ. એટલે પછી મુંબઈ 3 દિવસ બરોડા, 3 દિવસ મુંબઈ. એટલે મુંબઈ ગયો અને ત્યારે મારી 3 નવલકથા પ્રસિદ્ધ થઈ ચૂકી હતી એ વખતે, અને ત્યાં જઈને સ્ક્રીન પ્લે જોયું મેં તો આખું કોન્સેપ્ટ જુદું હતું, અને મને લાગ્યું કોઈ પણ નવલકથાકાર સ્ક્રીન પ્લે ન લખી શકે એવું મને પોતાને ફીલ થયું. એટલે મુંબઈમાં 7 વર્ષ હું આમ રહ્યો, પણ મુંબઈ ફરવા કે ભાઈ ચાલો ગેટ ઓફ ઇન્ડિયા પર જઈએ કે જુહુ પર જઈએ કે આમ જઈએ ત્યાં ક્યાંય નહીં. 9 વાગ્યાથી સીધો સ્ટુડિયોમાં જવું, 3 દિવસ સુધી સ્ટુડિયોના અંધારામાં બેસી રહ્યું, પછી બધા યુનિટ ઓળખતા થઈ ગયા હતા. આમાં મને શું થયું, પહેલાં શરૂઆતમાં એક તો મુંબઈ જોયેલું નહીં મેં, મુંબઈમાં પહેલી વાર જવાનું, અને પાછા બોલિવૂડમાં જવાનું હીરો હિરોઈનને મળવા. અને એ વખતે હીરો હિરોઈનને મળવું એટલે બહુ અઘરું કામ, અત્યારે તો તમને ટીવીના કારણે તમે રોજ જુઓ છો, અમારે વખત હીરો હિરોઈનને જોવું હોય તો થિયેટર પિક્ચર જોવા જવું પડે તો જ દેખાય, પછી ઘરમાં ના દેતા તો ઘરમાં જ દેખાય છે બધા. એટલે એ પણ મોંઘા હતા તે વખત, અને નીકળી ગયો, અને નીકળી ગયો એટલે માટે બદ્રી કાચવાળા સાથે મારા 2-4 મુશારા થયેલા હતા, અને બદ્રી કાચવાળા પારસ નામનું મેગેઝિન કરતા હતા, ફિલ્મી મેગેઝિન હતું અઠવાડિયે. એટલે એમને મળ્યો, મને સહકાર આપવાની વાત કરી કે આ હું 3 દિવસ માટે રિવાજ માટે કે કશું નહીં કાલે ભલે કરીએ, એમણે મને તને રખડાવ્યો નહીં, કંઈક મદદ કરી નહીં જ કરી બિલકુલ. અને દિવસ બગાડ નહીં કર્યું તો ભલે, પહેલા દિવસ ના કહી દીધું તો સારું, આ તો દિવસો બગાડ્યા. હા દિવસો બગાડ્યા. રાતે હું કહું સારું, હું ક્યાંય આ રીતે ખાલી હાથે તો ના જવું, હું કોઈ ક્યાંય કોઈ હું ક્યારેય લાઈફમાં નિષ્ફળ નથી થયો, હું આજે થવાનું નથી. એટલે કોઈ પણ સ્ટુડિયોમાં ઘૂસી જવું, શું કરશે, જેલમાં થોડા પૂરી દેવાના છે, ઘૂસ્યા તો ઘૂસી પણ જવું છે, હવે કોઈને કોઈની ભલામણ નથી રહી. એટલે પેલા એક બધી કહે છેવટે જ મને એમ કહ્યું કે તમે 3 દિવસમાં થાકી ગયા, દિલ્હી વાળા આવે છે 8 દિવસ ઊભા રહે છે અહીંયા, તમારે એમની એપોઇન્ટમેન્ટ લેવી પડે, એ એપોઇન્ટમેન્ટ કોલને બી આપે ને 15 દિવસ પછીની બી આપે, અને નાય આપે તો 15 દિવસ રોકાશો તમે, આ બહુ અઘરું અઘરું હતું તમને. એટલે સવારે ઉઠો, મેં કહું આજે કોઈ સ્ટુડિયોમાં ઘૂસી જાઉં, અને હોટલમાંથી ઉતર્યો સીધો જ ટેક્સીમાં બેસી ગયો, કારણ કે મુંબઈમાં બે વાતો સાંભળી હતી મુંબઈ વિશે. એક તો ત્યાંના ટેક્સીવાળા છે ને, અજાણે એને ખોટા ખોટા ફેરવીને પૈસા લઈ લે છે, તમને ખબર ના પડે કયા રસ્તે ફેરવ્યો એને. એટલે હું ત્યાંનો ભૂમ્યો હોય એ રીતે મેં શું કર્યું કે બારણું ખોલીને બેસી ગયો અને કહ્યું કે નટરાજ સ્ટુડિયો લે ચાલો, સીધું નટરાજની જ વાત કરી દીધી. એટલે પછી જ્યારે મુંબઈ ભૂમ્યો તો ખબર પડે કે વચ્ચે 3 સ્ટુડિયો આપતા હતા બીજા, મને ખબર નહીં.
હવે એને પૂછ્યું કે નટરાજ ક્યાં આવ્યું તે હવે જાણો સમજણ મને ગુમાવે પાછો એમ. એટલે મેં સીધો એને ઓર્ડર જ આપ્યો. એટલે એમાં ટેક્સીમાં એની આગળ એક કાર જતી હતી, વોચમેન ઊભો હતો ઝાંપા પર ગેટ પર, અને આગળ એક કાર ઊભી હતી. મેં ટેક્સીવાળાને કહ્યું કે આ કારને એકદમ અડાડીને ચાલ, અને પેલો રોકે તો રોકતો નહીં, રૂકતો નહીં. એટલે પેલો ઝાંપો ખોલ્યો કાર માટે, તો કારની જાડે અમે બી અંદર જતા રહ્યા અને ઉતરી ગયો. પછી આમ તેમ જોયું તો એક તરફ એક બિલ્ડિંગમાં એક અવર જવર વધારે દેખાઈ. મને લાગ્યું કે ત્યાં શૂટિંગ ચાલતું હશે, એટલે ત્યાં અંદર ગયું. તો દેવેન વર્માનું બડે કબૂતર, બડા કબૂતર, બડા કબૂતર ફિલ્મનું શૂટિંગ ચાલતું હતું. અશોક કુમાર હતો, રેહાના સુલતાન હતી, અને સૌથી પહેલાં ઇન્ટરવ્યૂ અશોક કુમારનો લીધું. ક્યાં વાત હૈ ત્યાં. પછી રેહાના સુલતાન લીધું. પછી એ જ નટરાજ સ્ટુડિયોના બીજા ફ્લોર પર સંજીવ કુમાર અને હેમા માલિની હતા. પછી એ બેનું ઇન્ટરવ્યૂ લીધું. પછી પેલા અશોક કુમારે મને કહ્યું પેલા કેસ તો મોકલી જાય, એમ રોક્યો. બોલે ઇસકા કોઈ નહીં લખતા તું લખો ઇસકા, એટલે કેસ તો મેં પછી તોડી લઈને. અને બહાર આવતા હતા શત્રુઘ્ન સિંહા મળી ગયો. એટલે સાત ઇન્ટરવ્યૂ એક જ દિવસમાં, સાત ઇન્ટરવ્યૂ લઈને કોન્ફિડન્સથી ઘૂસી ગયો. અને એમાં શું થયું કે એક જગા ઓળખીતા હતા ને, આ યુનિટમાં તમે મને ઓળખ્યા, બીજા યુનિટમાં તમારી સાથે કોઈક બીજા છે, તમે મને એનો પરિચય કરાવો છો. એમ કરતાં કરતાં પરિચય વધી ગયો. પછી મને કોઈ રોકે નહીં, ગેટવાળો બી ન રોકે, કોઈ ના રોકે. પછી ફિલ્મ મેકિંગ તરફ તમે કઈ રીતે આવ્યા? એ જ હું કહું છું કે પછી અમે સ્ક્રીન પ્લે જોયું ને, એટલે સ્ક્રીન પ્લે શીખ્યો. મુંબઈમાં હરવા ફરવાનું છોડી દીધું. ફિલ્મના જે વખાણ થાય કોઈ ફિલ્મના, તો ફિલ્મ જોવા ના જાઉં. ચાર કલાક શું કામ બગાડું? બરોડા આવીને ફિલ્મ જોઉં, પણ મુંબઈમાં ફિલ્મ જોવા ના જાઉં. પણ મુંબઈમાં ટ્રાયલ શો જોઈએ ને અમે, એમાં હું બેસું. એમાં પેલા ડિસ્ટ્રીબ્યુટર બેઠા હોય, બીજા બેઠા હોય, પાંચ દસ જણા ટ્રાયલ શોમાં, એવી ફિલ્મ હું જોતો હતો. સ્ક્રીન પ્લે મારા મગજમાં ઘૂસી ગયું કે આ ચાલુ કહ્યું છે. મેં ધ્યાન એના પર આપવા માંડ્યું. એને લોકોને સ્ક્રીન પ્લે વાંચું, પ્રશ્નો પૂછું, અને એ પ્રમાણે શોટ લેવાય છે. એટલે આખો સ્ક્રીન પ્લે શીખી ગયો. એની રહસ્ય શું છે, કઈ રીતે એની ટેકનિક શું છે, એ ખ્યાલ આવી ગયો. અને બીજું ડાયરેક્શનનું શીખ્યો. પછી ડાયરેક્શનનું શીખ્યા પછી ડાયરેક્શનનું શીખી ગયો. તમે નહીં માનો, ગુલજારના મોસમ પિક્ચરમાં એક સીન મને ગુલજારે સીન આપ્યો, એટલે એ કરી લે. મોસમ પિક્ચરમાં એ એક જ સીન આપ્યું મને. એટલે તમે ત્યારે એમના આસિસ્ટન્ટ ટીમમાં હશો? ના, કસા મને, હું પોતા આમાં જ જતો હતો. ખબર કે હું શીખી રહ્યો છું એમ. અહીંથી અહીંથી બાપા, એટલે કોઈ એક ગુરુ નહીં મારો, દરેકની પાસેથી કહીને કહીને ચૂપ. હું એમ કહું શીખવા આવ્યો છું, મને આવું લાગે ત્યાં. મને જે આદર મળતો હતો પત્રકાર તરીકે, જે આવકાર મળતો હતો પત્રકાર તરીકે મળતો, અને હું ચૂપચાપ શીખ્યા કરતો હતો, જાણવા ના દઉં એમને. ગુલજારે મને સમજી ગયા હતા, અને એને કારણ કે ગુલજાર સાથે મેં સ્ક્રીન પ્લેની ચર્ચા કરી હતી થોડી. પછી મને એક સીન આપી દીધો કે આ સીન કરી લેજો. એટલે મેં એનું શોર્ટ ડિવિઝન મેં કર્યું. પછી મોસમ નાઇટ ડિવિઝનનું શોર્ટ ડિવિઝન કરીને આખો સીન ઓકે લીધું, અને જોયા કર્યું, ગુલજાર જોયા કર્યું. એટલે પછી મને કહ્યું કે ડાયરેક્શનમાં એકલું ડાયરેક્શન નહીં ચાલે, કેમેરો શીખવો પડશે તારે. એટલે કેમેરો હું ફોટોગ્રાફર બનવાની જરૂર નથી, પણ એને એને ઓર્ડર કરતાં શીખવું જોઈએ, ને એની અસરકારકતા, કેમેરા શું કામ કરી શકે છે, એની ઇફેક્ટ ક્યાં આવે છે. કારણ કે તું ગમે ત્યાં શૂટિંગ કરતો હશો, કેમેરામેન તો આવીને હા સાહેબ કીધે કેમેરા રાખું, જો તમને સમજ ના પડતી હોય, તમે કોઈક જો મારા અત્યારના આર્ટિસ્ટ છે ને, આ મારું સીન છે, આથી ઉઠીને ત્યાં જશે ને ત્યાંથી ઉઠીને અહીં આવશે ને આ વાતો કરશે, એટલે કેમેરામેન સમજી જશે કે આને આવડતું નથી. એટલે કે હા સાહેબ મેં કરી લઉં, પછી એની મેળે કરી લઈ. ત્રીજે દિવસે તમે તમારું સજેશન સાચું હોય તો પણ એ સ્વીકારે નહીં. એટલે પહેલાં એ શીખવું પડે. ના તમને નહીં સાહેબ, કેમેરાની સમજણ કેળવવી પડે. હા, ત્રણ દિવસ એ કરે ને પછી તમે સાચું તમારું સજેશન બરાબર હોય તો, નહીં સાહેબ એ ગલત શોટ એડિટર કાટ કે રખ દેગા. હવે તમારી પાસે કાટ ક્યું કાટ કે રખ દેગા એનો જવાબ તમારી પાસે નથી. Brilliant School of Science and Commerce, Jamnagar ki or se, Mera Namaskar. Manzile unhi ko milti hai, jinke sapno mein jaan hoti hai. Pank se kuch nahi hota, hauslo se udaan hoti hai. Aur hum aapke bachcho ki hausla afzai ke liye haazir hai. Yahan hai anubhavi counselor, jisse shiksha bojh nahi, balki mauj ban jati hai. 29 saalon se safalta ke shikharon ko fatah karte hue,
इस वर्ष परीक्षाओं में ठकरार केवल और असौंदर्य मंथन ने गुजरात में टॉप किया है और इस वर्ष स्कूल के 75 से ज्यादा विद्यार्थियों ने हिंदुस्तान के टॉप कॉलेजेस में दाखिला लिया है। ब्रिलियंट, अ कंप्लीट स्कूल विद चांस फॉर 100% स्कॉलरशिप जो आपको रखे आगे। डेमो क्लास 25 मार्च 2019 से शुरू। एक वीक डेमो तो बनता है यारो। चेयरमैन श्री अशोक भट्ट और मैनेजिंग डायरेक्टर श्रीमती उष्मिता भट्ट, हमारी एक नई ब्रांच शुरू हो रही है, प्रगति पार्क पार्ट 2, कृष्ण नगर मेन रोड। फोन लगाया जाए। ब्रिलियंट स्कूल ऑफ साइंस एंड कॉमर्स, लिंडा लेन, जामनगर। ब्रिलियंट स्कूल ऑफ साइंस एंड कॉमर्स। બહુ સરસ વાત તમારા તરફથી આવી કે એક તો એમાં પહેલીવાર કદાચ બધાને ખબર પડી રહી હશે કે તમે ગુલઝાર સાહેબની મોસન ફિલ્મમાં પણ ત્યાં સેટ ઉપર હાજર હતા અને એક સીનનું શોર્ટ ડિવિઝન તમે કર્યું, પણ બહુ મહત્વની વાત, બધા જે એક કોઈ પણ ઓછી કે અડધી સમજ સાથે ફિલ્મો બનાવવા નીકળે છે એના માટે એમાંથી આવી કે કેમેરાનું જ્ઞાન પણ હોવું જોઈએ, માત્ર વાર્તાની સમજ કે ન રંગભૂમિનું ડિરેક્શન આવડતું એટલે ફિલ્મ ના બને, તો તમને જે ગુલઝાર સાહેબે ટીપ આપી કેમેરાની વાત કે કેમેરાને શીખો, એ પછી કઈ રીતે તમે કર્યું? એટલે કેમેરા મેં પહેલાં એંગલ અને એની થોડુંક વિઝન આપણી પાસે બી હોવું જોઈએ. મને એમ લાગે કે હું આ એંગલથી સીન લઈશ તો આલું લાગશે, મારે આ એંગલથી લેવું જોઈએ, આ એંગલ. અને બીજું સ્ક્રીન પ્લે ટાઈટ હોય તમારું તો થોડો અધૂરો માણસ બી કરી જાય, સિમ્પલેસ ટાઈટ. એટલે પહેલો સીન મેં ક્યાં કટ કર્યો છે, બીજી એ પછીનો સીન ક્યાંથી શરૂ કરવો છે, ઓપન ક્યાંથી કરવો છે, આ એક સમજ હોવી જોઈએ. એટલે કેમેરાને ઓર્ડર આપો. પહેલી ફિલ્મ કઈ તમે બનાવી? ડોક્ટર રેખા પહેલી ગુજરાતી ફિલ્મ, અને તે બી જ્યારે પહેલા પિક્ચર ચાલતા હતા વીર એબલ વાળો, વીર માંગળ, આખું રૂરલ ફિલ્મ હતી, વીર માંગળા વાળો, ત્યારે તમે એક અર્બન વાર્તા લઈને ફિલ્મ બનાવી ડોક્ટર રેખા, અને એનો મને પહેલી વાર એવોર્ડ મળ્યો. મને ક્યાં વાત હે, ફર્સ્ટ પિક્ચરમાં ફર્સ્ટ ડિરેક્શન, બંને એટલે રાઇટર ડિરેક્ટર તમે હતા. મારી નોવેલ પરથી જ બનાવી, તમારી નવલકથા પરથી ડોક્ટર રેખા. અને અત્યાર સુધી કેટલી ફિલ્મો ખલીલભાઈ તમે બનાવી? સાત ફિલ્મો. એમાંથી 3 ને એવોર્ડ મળ્યા છે. ખલીલ ધનતેજવી, એક ગઝલકારને આપણે સૌ ચાહીએ છીએ, પ્રેમ કરીએ છીએ, પોંખીએ છીએ, પણ એનું જીવનનું એક આ પાસું આજે ઉજાગર થઈ અને આ ડોક્યુમેન્ટરી કે આજે ઇન્ટરવ્યૂના માધ્યમથી કાયમ સચવાયેલું રહેશે, બધાને આ વિશે ખબર પડશે. અને અમે ઈચ્છીએ કે તમે હજી પણ ભવિષ્યમાં પાછી ફિલ્મો તરફ આવો અને એક ફિલ્મ બનાવો. હવે તો અર્બન ગુજરાતી ફિલ્મોનો દોર છે. હજી મનમાં ઈચ્છા થાય છે કે એકાદ ફિલ્મ બનાવું, અને તમને રિક્વેસ્ટ કરું કે તમારે એમાં રોલ કરવો પડે. ક્યાં વાત હે, આપ કહો એટલે સાહેબ અમે કરીએ જ ને. અરે ભાઈ, આ પતે ભેગો જ હું સાઇનિંગ એમાઉન્ટ લઈ લેવાનો છું, એ નક્કી છે. ખલીલભાઈ, આપણે ફરી પાછા સાહિત્યની વાત પર આવીએ. ગઝલ સંગ્રહ તમારા જે આવ્યા અને લોકો સુધી તમે પહોંચ્યા, તો તમે ગુજરાતી પ્રજાને અને આટલું બધું ટ્રાવેલ કરો છો ત્યારે શું કોઈ મેસેજ આપવા માગો છો આજના યુગમાં આપણી ભાષા માટે? એક તો જેમ આ ડાયરેક્ટરને કેમેરાનું જ્ઞાન હોવું જોઈએ ને, એમ વાચકોને ગઝલનું પેપરની જેમ ના વાંચે. અચ્છા, ગઝલ વાંચવાનું બી જ્ઞાન મેળવવું પડે. આમ પેપરની જેમ સળંગ વાંચે નાખે ને, તો વાંચકો ગઝલ પણ થોડું જુદી રીતે વાંચે, ગઝલ સમજીને વાંચે. એને એને જે ઢાળ છે, એને જે રિધમ છે, એ પકડીને ચાલે. અને આ વાત સાથે ખલીલભાઈ બહુ બધી વાતો કરવી છે તમારી સાથે, પણ સમયની મર્યાદા છે. બહુ મજા આવી અમારા નોબતના આંગણે તમે આવ્યા અને આજે જામનગર ખાતે ટી પોસ્ટના મુશાયરા માટે આવ્યા, પણ અમને સમય આપ્યો. અને ખલીલ ધનતેજવી ભાઈઓ બહેનો, બહુ મજા પડે એવું વ્યક્તિત્વ, ઇન્સ્પિરેશનલ વ્યક્તિત્વ. એટ ધ એજ ઓફ 84 જ્યારે પણ કવિતા વાંચવાનું એમને કહેવામાં આવે તો એ ટ્રાવેલ કરીને પહોંચી જાય અને મુશાયરાને જે હાઇટ ઉપર લઈ જાય એવા વ્યક્તિત્વ સાથે આજે આપણે વાતો કરી, એના જીવનના થોડા પ્રસંગો જાણવાની વાત કરી. શબ્દની ખેતી નહીં પણ શબ્દશઃ ખેતી કરતા કરતા પત્રકાર થઈને, ફિલ્મકાર થઈને અને અત્યારે ગઝલકાર તરીકે આપણા હૃદય વચ્ચે સવાયેલા એવા ખલીલભાઈને છેલ્લે વિનંતી કરવાની કે તમારા થોડા શેર અમારા વાંચકો માટે. શેર કરતા પહેલા એક વાત કહી દઉં કે હું ગુજરાતી ચોથું ધોરણ સુધી ભણું છું, પણ 4 છોકરાઓ મારા પર મારા સાહિત્ય સંશોધકની PhD થયા છે. વાહ. અને 3 છોકરીઓ MPhil કર્યું છે. ક્યાં વાત હે, આ એક બહુ અજબ ઘટના છે. ખલીલભાઈ એકદમ નિખાલસતાથી કહે છે કે હું તો 4 ચોપડી જ ભણ્યો છું. મને ખ્યાલ છે એક પ્રસંગ કે તમને લાયસન્સ પણ નહોતું પહેલી વાર આપવા, આના કારણે જ. હા, કે SSC પાસ જોઈએ. એટલે હું 15-20 વર્ષ મેં વગર લાયસન્સ સ્કૂટર ફેરવ્યું. અચ્છા, કાર આવે કાર ફેરવતો હતો. દીકરાઓ કઈક, પપ્પા નહીં તમે લાયસન્સ લો, મને કોઈ નહીં પકડે. યાર પકડવા નહીં, કઈ એક્સિડન્ટ થાય, કઈ કશું થાય
તમારો ગુનો થાય કે તમે લાયસન્સ વગર ચલાવતા હતા ગાડી. હા, એટલે આવું દીકરાઓ બહુ આગ્રહ કર્યો એટલે ગયો એક દિવસ આરટીઓમાં. એટલે આટે હું બરોડાનો નાગરિક છું, એ પુરવાર કરવા માટે રાશન કાર્ડ લીધું, ઘર વેરાને પાવતી લીધી, લાઇટ બિલ લીધું, આવું બધું લઈને ગયો. પેલો કે આ તો ના ચાલે, અમારે ખાલી લિવિંગ સર્ટિફિકેટ જોઈએ એક જ. પછી લિવિંગ સર્ટિફિકેટ લાવીને ગામડેથી આપ્યું અમને. લિવિંગ સર્ટિફિકેટ જોયું ને કે તમને લાયસન્સ ના મળે. મેં કેમ તો કે આમાં ચોથું ધોરણ લખ્યું છે. મેં કહું જેટલું ભણ્યો એટલું લખે ને, કે આમાં ના ચાલે, આઠમું ધોરણ જોઈએ ગાડી કાર ચલાવવા માટે લાયસન્સ જોઈએ, તો આઠમું ધોરણ જોઈએ, આઠમું ધોરણ પાસ જોઈએ. એટલે મેં એને હેતુ પૂછ્યું કે આઠમું શા માટે, તો કે ચોથા પાંચમા ધોરણના છોકરા મને લખતા વાંચતા નથી આવડતું. એને કહું વાંચવાનો સવાલ છે, તો કે હા. શું વાંચવાનું હોય તો પેલા રસ્તા બોર્ડ આવે ને, સાઇન બોર્ડ ને એ બધું, એ બધું જે એ બધું વાંચતા આવડતું જોઈએ. મેં કહું વાંચવાનો જ પ્રશ્ન છે. તો સાંભળ, મેં 25 વર્ષ ફૂલ ટાઈમ પત્રકારત્વ કર્યું છે, 20 નવલકથાઓ લખી છે, પ્રસિદ્ધ થઈ ચૂકી છે, 4 ડ્રામા લખ્યા છે, ભજવ્યા છે, એ બી થઈ ગયું છે. મેં 7 ફિલ્મો બનાવી છે, એવોર્ડ પણ લીધા છે. મારી ગુજરાતી ગઝલ મને ઉદાસ અને ઘણા બધા ગાય છે. ઉર્દુ ગઝલ મારી જગદીશને ગાય છે. આ બધું ભેગું કરી આઠમું ધોરણ થાય કે ના થાય? આ બધું ભેગું કરી તો આઠમું ધોરણ ના થાય, ના થાય. મેં કેમ પુરાવો જોઈએ ને? મેં કહું પુરામાં કે નવલકથા તને આપી દઉં. તો કે નવલકથા ફાઇલ ક્યાં કરી? એમ કે લિવિંગ સર્ટિફિકેટ ફાઇલ એક સરકારી અધિકારી જ આપી શકે એવો જવાબ આપ્યો. અને પછી છેલ્લા વર્ષને એમ પૂછ્યું એને કે મારા નામ પર, મારા કામ પર ને મારા નામ પર બીજાઓને ડોક્ટરેટની ડિગ્રી મળે અને મને ડ્રાઇવિંગ લાયસન્સ ના મળે? ભાઈ તો અમે શું કરીએ, કાયદો છે. મેં કહો રહ્યો તારો કાયદો નથી લીધું મેં. એટલે ત્યારથી અત્યાર સુધી લાયસન્સ નથી લીધું. ખલીલ તંતેજીની ગઝલો જગજીત સિંહે ગાઈ છે, એના પર PhD થયા છે, પણ એ આઠમું પાસ નથી એ કારણથી એમને લાયસન્સ નથી મળ્યું. આ આ આ વાત સાથે આપણે હવે કાર્યક્રમ ખરેખર બહુ મજા આવી રહી છે, પણ હવે અંત તરફ જઈએ આ મુલાકાતના, ત્યારે તમારા થોડા શેર અને વાત પૂરી કરીએ. ખલીલભાઈ, તમારા પ્રિય 2-4 શેર થઈ જાય. આમ છંદો લઈને આમ પણ શાયદ આમ છંદો લઈને પણ શાયદ ખબર પડશે તને. આમાં જો કાપ્યો જે છે ને પ્રાસ યદ શાયદ, એ યદને તમે જો ક્યાં સુધી નિભાવ્યો છે અને કઈ રીતે એને એની સાથે જોડાણ થયું છે. આમ છંદો લઈ લઈ છ ને લઈ આમ છંદો લઈને શાયદ ખબર આમ છંદો લઈને પણ શાયદ ખબર પડશે તને, એક અક્ષર પણ કરી જો રદ ખબર પડશે તને. યજ્ઞની બાદ રદ. આમ છંદો લઈને પણ શાયદ ખબર પડશે તને, એક અક્ષર પણ કરી જો રદ ખબર પડશે તને. લટ ઘટા ઘનઘોર ચહેરા પર વિખેરી નાખતું, લટ ઘટા ઘનઘોર ચહેરા પર વિખેરી નાખતું, પોસ્તુત પૂનમ કે શ્રાવણ વધ ખબર પડશે તને. ક્યાં વાત હે, વાહ. યજ્ઞ વધ અને ઓળખી લે બંને બાજુથી રણકતા ઢોલને, ઓળખી લે બંને બાજુથી રણકતા ઢોલને, આપણામાં કોણ છે નારદ ખબર પડશે તને. ક્યાં વાત હે. આમ તું ભલે તું ભર બપોરે તું કદી માપી જો તારો છાંયડો, કેટલું ઊંચું છે તારું કદ ખબર પડશે તને. ક્યાં વાત હે, શું શેર છે. કેટલું ઊંચું છે તારું કદ ખબર પડશે તને. તો આ મુલાકાત આપણને કાયમ યાદ રહેશે. ખલીલ તંતેજી, લેડીઝ એન્ડ જેન્ટલમેન, કે વાત મારી જેને સમજાતી નથી એ ગમે તે હોય, ગમે તે હોય ગુજરાતી નથી, એના આવા આપણા ગુજરાતી શાયર ખલીલ તંતેજી નોબતના આંગણે. થેન્ક યુ વેરી મચ સર, ખૂબ મજા પડી. તો આ હતો અલ્પ સંવાદ વિખ્યાત શાયર ગઝલકાર ખલીલ તંતેજી સાહેબ સાથે. નોબતના માધ્યમથી આપણા સૌના હૃદયમાં વસેલ લોકપ્રિય સાંધ્ય દૈનિક નોબત, જે હવે તમારી સમક્ષ અલ્પ સંવાદ શ્રેણી હેઠળ અલગ અલગ વ્યક્તિઓની મુલાકાત લાવી રહી છે, ત્યારે આઈ એમ શ્યોર તમને બધાને મજા આવી રહી છે. ઘણી બધી મુલાકાત ઓનલાઈન છે જ, એ શ્રેણીમાં હવે આ પણ જોડાશે અને આવનારા સમયમાં પણ અનેક ગણમાન્ય વ્યક્તિ સાહિત્યના હોય કે સમાજ ક્ષેત્રના હોય એને તમારી રૂબરૂ કરવાની નેમ સાથે ફરી ને ફરી આપ સૌને કહેવાનું કે લાઈક સબસ્ક્રાઈબ અને જોતા રહેશો નોબત ઓનલાઈન. થેન્ક યુ.